દુનિયામાં સૌથી કટ્ટર ઈમાનદાર પાર્ટી હોવાના બણગા ફૂંકતી આમ આદમી પાર્ટી ફરી એકવાર બચાવ મુદ્રામાં છે સુરતમાં આપના બે કોર્પોરેટર સાહેબે રૂપિયા દસ લાખની લાંચ માંગવાનો કેસ દાખલ થતા સુરત શહેરમાં ફરી કોર્પોરેટરના કૌભાંડનો મુદ્દો છે સળક્યો છે

આપણે સૌ સરખા નીતિ અપનાવીને ચાલી રહ્યા છે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરમાં ભ્રષ્ટાચાર કરવાની જાણે સ્પર્ધા જામી છે અત્યાર સુધીમાં સુરત શહેર મહાનગરપાલિકામાં કુલ આઠ કોર્પોરેટર વિરુદ્ધ લાંચ માંગવા અંગેનો અને લાંચ લેવા અંગેનો ગુનો નોંધાયેલો છે તેમાં વર્ષ બે હજાર અઢારમાં બે વર્ષ વર્ષ અને ગુનો કરવાનું કદડાબાજી નું કામ સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર જાણે કે આ સૂત્ર બનાવી નાખ્યું છે અગાઉ ભાજપના ત્રણ અને કોંગ્રેસના પણ ત્રણ કોર્પોરેટરો એસસીબી ના સખંજામાં આ બાદ ઝડપાઈ ચુક્યા છે

એ જ વર્ષે કોંગ્રેસના વોર્ડ નંબર કોર્પોરેટર લીલા સોનવણે લાંચ લેતા ઝડપાયા હતા પાંચમી ઘટનામાં વર્ષ બે હજાર ઓગણીસમાં જ વોર્ડ નંબર અઢારના કોંગ્રેસના કોર્પોરેટર કપિલા પટેલ પચાસ હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા વોર્ડ નંબર અઢારમાંથી જ વર્ષ બે હજાર વીસમાં કોંગ્રેસના કોર્પોરેટર સતીશ પટેલ પંદર હજારની લાંચ લેતા ઝડપાયા હાલમાં જ આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર સોળના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા તેમજ વોર્ડ નંબર સત્તરના કોર્પોરેટર વિપુલ સુહાગીયા દસ લાખ રૂપિયાની ડિમાન્ડ કરવાના કેસમાં ઝડપાયા છે પોતાના કોર્પોરેટરો એસસીબીના હાથે ઝડપાયા બાદ પણ રાજકીય પક્ષો તો સુફિયાની સલાહો આપી રાખે છે સો ચૂહે ખા કે બિલ્લી હજકો ચલી તેવી ઘટના સર્જાય છે કોંગ્રેસનું કહેવું છે કે રાજ્ય સરકારની કોઈ પકડ જ નથી

પેલા એમ કહેવાતું હતું કે ટેબલ નીચે વ્યવહાર થતો હતો ઉદાહરણ છે આમ આદમી પાર્ટી ના નેતા કેજરીવાલ એ પોતે જ ભ્રષ્ટાચારના કેસની અંદર જો જેલમાં હોય એના અનેક ધારાસભ્યો જેલમાં છે એના મંત્રી જેલમાં જેલ ભોગવીને આવ્યા છે તો જે પાર્ટીના મુખ્ય નેતાઓ છે જો ભ્રષ્ટાચાર કરીને જેલમાં જતા હોય તો આ તો એના કોર્પોરેટર છે એના શિષ્યો છે તો એ તો જેલમાં જાય ને એ ભ્રષ્ટાચાર જ કરીને બીજું શું કરે